मुख्य भागों की बात करिए तो ये मुख्य भागों की अंदर एक जोड़ अंडवाहिनी એને ફેલોપિયન નલિકા પણ કહેવાય, ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ અને યોનિ દ્વારનો સમાવેશ થાય છે એવું આપણે કહી શકીએ છીએ. અંડપિંડ ક્યાં આવેલા હોય? તો કે અંડપિંડ છે ને એ ઉદર ગુહાની અંદર આવેલા હોય છે. અંડપિંડમાંથી અંડકોષોનું નિર્માણ થાય છે અને સાથે સાથે मादा जातीय अंतःस्राव तो क्या? तो कि ईस्ट्रोजन अने प्रोजेस्टेरोन इनो पण स्राव थाय छे केम कही शकाय छे. ज्यारे छोकरीनो जन्म थाय छे त्यारे एना अंडपिंडनी अंदर हजारोनी संख्यामां अपरिपक्व अंडकोष आवेला होय छे. हवे परिपक्व क्यारे बने? तो कि જ્યારે એ યૌવનારંભમાં પ્રવેશે ત્યારે એ પરિપક્વ થવાની શરૂઆત થઈ છે કહી શકાય. બીજો ભાગ આવે અંડવાહિની, જેને ફેલોપિયન નલિકા પણ કહેવાય છે. અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે અંડપિંડ સાથે જોડાયેલ હોય પણ વાસ્તવની અંદર આ અંડવાહિની છે એ અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી. અંડવાહિની શું કામ કરે? તો કે અંડવાહિની છે ને એ અંડપિંડમાંથી અંડકોષોને ગર્ભાશય તરફ લઈ જાય છે. અંડવાહિનીનો જે અગ્રછેડો હોય છે ને એ અગ્રછેડા પાસે શુક્રકોષ વડે અંડકોષ ફલિત થાય છે કહી શકાય. પછીનો ભાગ આવે છે ગર્ભાશય. તો કે બંને ભાગની અંડવાહિનીઓ હોય ને એ બંને ભાગની અંડવાહિનીઓ ઊંધા એવા નાસ્પતિ જેવા આકારે ગોઠવાઈ જાય છે જેને ગર્ભાશય કહેવામાં આવે છે. ગર્ભાશય છે એની અંદર ગર્ભનું સ્થાપન થાય છે અને એમાંથી ભ્રૂણ છે એ વિકાસ પામે છે કહી શકાય. ગર્ભાશય ના દૂરસ્થ છેડા એવા સાકરા ભાગને ગ્રીવા કહેવાય છે. આ ગર્ભાશય છે એ ગ્રીવા મારફતે યોનિ માર્ગ ની બહાર ખુલે છે. યોનિ માર્ગ યોનિ દ્વાર દ્વારા બહાર તરફ ખુલે છે. આ જે માર્ગ છે એના દ્વારા પુરુષના શિશ્નમાંથી શુક્રકોષો છે એ આ માર્ગે દાખલ થાય છે એમ કહી શકાય. તો આકૃતિ સહિત વર્ણન કરવામાં આવતો આ પ્રશ્ન છે. પછીનો પ્રશ્ન છે ગર્ભસ્થાપનથી બાળ જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો. ગર્ભસ્થાપનથી બાળ જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો. હવે જ્યારે પુરુષ અને સ્ત્રી વચ્ચે જાતીય સમાગમ થાય ત્યારે પુરુષના શિશ્નમાંથી શુક્રકોષોનો ત્યાગ સ્ત્રીના યોનિ માર્ગની અંદર થાય છે. હવે જો શુક્રકોષ છે એ અંડકોષ સાથે જોડાય તો અંડકોષ છે ને એ ફલિત થાય. એ ક્રિયાને ફલન કહેવાય. ફલનમાંથી ફલિતાંડ બને છે. જ્યારે અંડકોષ ફલિત થાય ત્યારે એ અંડવાહિનીના માર્ગે ગર્ભાશયમાં દાખલ થાય છે અને ત્યાં એક કોષોનો જથ્થો બને છે જેના દ્વારા ભ્રૂણનું નિર્માણ થાય છે. હવે આ ભ્રૂણનું નિર્માણ થાય છે તો આ ગર્ભાશય છે એનું અંતરણ ખૂબ જાડું હોય છે, પોષણથી રુધિરથી ભરપૂર હોય છે. હવે એને પોષણ કઈ રીતે મળે છે? તો કે એને પોષણ છે ને એ જે મળે છે ને એ જરાયુ દ્વારા પોષણ.
જરાયુ શું છે? તો કે જરાયુ છે ને એ એક રકાબી જેવો આકારનો ભાગ છે, ગર્ભાશયની અંદર પેશીઓ દ્વારા રસાંતરો ભાગે પ્રવર્ધો આવેલા હોય, લાંબી જેવા પ્રવર્ધો આવેલા હોય છે જે જરાયુ છે. રુધિર મારફતે ઓક્સિજન છે, પછી પોષક દ્રવ્યો છે, એ બધી જ વસ્તુ છે એ ગર્ભાશયમાં વિકસતા ભ્રૂણને મળે છે, અને એમાંથી જે કંઈ પણ ઉત્સર્જ દ્રવ્ય બહાર નીકળે છે એ પણ આ રુધિર મારફતે જરાયુ દ્વારા બહાર નીકળી જાય છે, કહી શકાય છે. 9 મહિનાના અંતે ગર્ભાશય સંકોચાય છે અને 12 શિશુનો જન્મ થાય છે. આ ગર્ભસ્થાપનથી 12 જન્મ સુધીની આ પ્રક્રિયા તમને હું આજે સમજાવું છું, તમારે વિડિયો લેક્ચર 2-3 વાર જોવા જેથી તમને સરળતાથી એ વસ્તુ સમજાઈ જાય. સમજાવો માસિક સ્ત્રાવ જેને ઋતુ સ્ત્રાવ પણ કહેવાય, અથવા તરીકે બીજો પ્રશ્ન પણ આવી શકે, સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય? પણ માસિક જે વસ્તુ છે ને એ સ્ત્રીમાં એક ચક્રીય રચના છે કે જે દર 28-30 દિવસે દરમિયાન જોવા મળે છે. યૌવનારંભ સમયે છોકરી જ્યારે યૌવનારંભમાં પ્રવેશે તેને માસિક સ્ત્રાવની શરૂઆત થઈ છે. હવે આ વસ્તુ શું છે? તો કે દર મહિને વારાફરતી અન્નપિંડમાંથી એક એક અંડકોષ છે ને મુક્ત થઈ છે અને એ ગર્ભ ધારણ કરવા માટે ગર્ભાશયની જે ગર્ભ ધારણ કરવા માટે દિવાલની તૈયારી કરે છે. આ દિવાલ રુધિરથી ભરપૂર હોય છે, એનું અંતરણ ખૂબ જ જાડું હોય છે. હવે આ જે અંડકોષે જે તૈયારી કરેલી છે, હવે જે અંડકોષ છે એને શુક્રકોષ ન મળે તો એને જે કઈ પણ ગર્ભ ધારણ કરવા માટેની તૈયારી કરેલી છે એ નિષ્ફળ જાય. એ નિષ્ફળ જાય એટલે એને લીધે શું થાય? તો કે એ દિવાલ છે એ તૂટે છે. એ દિવાલ તૂટે એટલે જે કઈ પણ કોષ ભંગાર છે, કોષોનો ભંગાર હોય, મૃત અંડકોષ હોય, એ રુધિર સ્વરૂપે યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે, જેને આપણે માસિક કહી શકીએ છીએ, જેને ઋતુસ્ત્રાવ પણ કહી શકાય છે. સૌપ્રથમ છોકરીની અંદર જ્યારે આ ઘટના જોવા મળે છે ને ત્યારે એ ઘટનાને રજો દર્શન તરીકે ઓળખવામાં આવે છે, અને સ્ત્રી જ્યારે 45-50 વર્ષની ઉંમરે પહોંચી જાય છે ને ત્યારે એમાંથી એ મુક્ત અંડકોષ છે એ પછી મુક્ત થતા નથી, આ ઘટના જોવા નથી મળતી, એટલે એને રજો નિવૃત્તિની ઘટના કહેવામાં આવે છે. જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો STD કયા છે? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. હવે એને લીધે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા રોગો થાય, તો બેક્ટેરિયા દ્વારા જે રોગો થાય છે ને એ છે સિફિલિસ અને ગોનોરિયા. સિફિલિસ અને ગોનોરિયા શું છે? તો કે જે જનન માર્ગો હોય ને એ જનન માર્ગો ઉપર ચાંદી પડવાની ઘટના બને છે, એ રોગ મટી શકે છે. પણ વાયરસ દ્વારા જે રોગ થાય છે એઇડ્સ કે જે નવમાં તમે ભણી ગયા છો, HIV વાયરસ દ્વારા થાય છે, એ ઉપરાંત ચામડી પર જોવા મળતા મોટા મસા આ વાયરસ દ્વારા થાય છે. હવે જે HIV વાયરસ દ્વારા એઇડ્સ નામનો રોગ થાય છે એ આપણને ખબર છે કે એ જીવલેણ રોગ છે, અસાધ્ય રોગ છે, અસાધ્ય ને માટે નહીં તેવો રોગ છે. માત્ર આપણે રોગની વાત જ નામની વાત કરવાની છે. હવે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિ વર્ણન. માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ અથવા એમ કહેવાય કોન્ટ્રોસેપ્ટિવ પદ્ધતિ સમજાવો, અથવા એમ કહેવાય ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયોની વાત કરીએ ને તો એ
એની અંદર એક ઉપાય આવે છે ને એ યાંત્રિક અવરોધ આવે છે, બીજો આવે છે એ રાસાયણિક અવરોધ આવે છે, ત્રીજો આવે છે ને એ શસ્ત્રક્રિયા આવે છે. તો આપણે સૌથી પહેલા વાતની ચર્ચા કરીએ ને યાંત્રિક અવરોધ, તો એ શું છે? તો કે પુરુષ જાતીય સમાગમ કરતી વખતે જો નિરોધ કરે તો એક પ્રકારનો યાંત્રિક અવરોધ થયો, જેને લીધે શુક્રકોષ છે અંડકોષ સાથે જોડાઈ ન શકે. સ્ત્રી છે એ ગર્ભાશયમાં ઓપરટી કે આકરી પણ મૂકી શકે છે, જેથી અંડકોષ ફલિત થઈ શકતા નથી. પરંતુ આની કેટલી વિપરીત અસરો જોવા મળે છે. પછી રાસાયણિક અવરોધની ચર્ચા કરીએ તો કે રાસાયણિક અવરોધની ચર્ચા કરીએ તો એ વસ્તુ શું છે? તો કે એ વસ્તુ છે ને ગર્ભ અવરોધક ગોળી છે, જે મો દ્વારા લેવામાં આવે છે. એ શું કરે છે? તો કે એ છે ને એ શુક્ર કોષોને મૃત કરી નાખે છે, એટલે અંડકોષ સાથે જોડાઈ શકે નહીં, એટલે ફલન થઈ શકે નહીં. બીજી એક વાત આવે છે, કેટલીક ગોળીઓ છે યોનિ માર્ગની અંદર પણ દાખલ કરવામાં આવે છે, જેમાં સ્પર્મિસાઇડ નામનું રસાયણ રહેલું હોય છે, જે પણ આ જ ઘટના કરે છે. પણ આ પણ શરીરના અંતઃસ્ત્રાવો પર વિપરીત પ્રમાણમાં અસર કરે છે એમ કહી શકાય. છેલ્લી વાત છે શસ્ત્રક્રિયા. શસ્ત્રક્રિયાની અંદર આવે જે જાણકારી માટે છે વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી, આ બે નામ તમારી જાણકારી માટે છે. પુરુષમાં શુક્રવાહિનીઓ, એ શુક્રવાહિનીઓને બાંધી દેવામાં આવે, કાપી નાખવામાં આવે, તો એ ઘટનાને વાસેક્ટોમી કહેવાય. અને સ્ત્રીની અંદર એ જ ઘટના અંડવાહિનીમાં કરવામાં આવે તો એને શું કહેવાય? ટ્યુબેક્ટોમી કહેવાય છે. તો માનવ વસ્તી નિયંત્રણની અંદર આ ત્રણ પદ્ધતિઓની વાત થઈ, યાંત્રિક અવરોધ, રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા, આની વાત થઈ છે એમ આપણે કહી શકીએ. હવે ઇન્ટેક્સ પહેલા છેલ્લો પ્રશ્ન છે, એ છે ટૂંકમાં સમજાવો વસ્તિ. તો કે એક જ જાતિ હોય ને, એક જ જાતિની વ્યક્તિઓનો જે સમૂહ હોય છે, એક જ જાતિની વ્યક્તિઓનો જે સમૂહ હોય ને એને શું કહેવામાં આવે? તો કે એને વસ્તી કહેવામાં. સજીવો પ્રજનન કરે, પ્રજનન ક્રિયા દ્વારા સજીવોની સંખ્યામાં વધારો થાય, એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તીનું કદ કેના આધારે નક્કી થાય? તો કે વસ્તીનું કદ જન્મ કેટલા પ્રમાણમાં થાય છે સજીવોનું, મૃત્યુ સજીવોનું કેટલા પ્રમાણમાં થાય છે, એના આધારે વસ્તીનું કદ નક્કી થાય છે. પણ હાલ આપણને ખબર છે કે વસ્તીનું કદ છે એ પુષ્કળ પ્રમાણમાં વધતું જાય છે, તો એની અસર ખોરાક પર સર્જાય છે, ખોરાકની અછત સર્જાય, નૈસર્ગિક સ્ત્રોતો પર પણ સર્જાય છે, ઘણા પ્રશ્નો પણ આવી શકે છે. તો આ વધતી જતી વસ્તી લીધે મોટા બધા પ્રશ્ન છે એ ઉપસ્થિત થતા જોવા મળે છે એમ કહી શકાય. ચેપ્ટર થિયરીની દ્રષ્ટિએ પૂરું થાય છે. હવે ઇન્ટેક્સના પ્રશ્ન કે જે આપણે થિયરી ઉપરથી ભણ્યા એ ઉપર હું તમને સમજાવું છું. પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે? તો પરાગનયન શું છે? તો કે પરાગનયન છે ને એ પુષ્પના પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર જવાની ક્રિયા છે. જ્યારે ફલન શું છે? તો કે ફલન છે ને એ ફલન છે એ શુક્રકોષનું અંડકોષ સાથે જોડાવાની ક્રિયા છે. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? તો કે એ પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયનો જે સ્ત્રાવ છે એ શુક્રકોષોને સ્થળાંતર માટે સરળ બનાવે છે અને શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. યૌવનારંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? માસિક સ્ત્રાવની શરૂઆત થાય, સ્તન ગ્રંથિનો વિકાસ થાય, એમાં સ્તનાગ્રહ ઘેરા બને છે. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય તેમાં તમારે જરાયની ચર્ચા કરવાની છે, કે જે આપણે ગર્ભસ્થાનથી બાળકના જન્મ સુધીનો પ્રશ્ન કર્યો એમાંથી આવશે. છેલ્લો પ્રશ્ન, જો કોઈ સ્ત્રી કોપરટીનો ઉપયોગ કરી રહી છે તો શું આ તેણીનું જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે?
તો કે ના એ રોગથી રક્ષણ ન કરી શકે કારણ કે જ્યારે જાતીય સમાગમ થાય ત્યારે પુરુષના શિશ્ન અને યોનિ માર્ગ દ્વારા પ્રવાહીઓ છે એ એકબીજા સાથે કનેક્શનમાં આવે છે એટલા માટે સંક્રમણ થઈ શકે નહીં આ સાથે તમારું પ્રકરણ 8 છે ત્યાં સંપૂર્ણ પૂરું થાય છે મેં જે તમને પ્રશ્ન કરાવ્યા છે એ મુજબ જ તમે પીડીએફ માંથી પ્રશ્ન કરજો અને મેં તમને જે પીડીએફ મોકલેલી છે એ આખા ચેપ્ટરની મોકલેલી છે એટલે મારો વિડિયો લેક્ચર જોઈ અને તમે એ મુજબ પ્રશ્નના આન્સર તૈયાર કરજો